સાબરકાંઠાના પ્રાંતિજમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. પ્રાંતિજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. લોકોની સમસ્યા છે કે જ્યારે ઘરની અંદર જ્યારે પાણી આવે છે, જવું તો જવું, ક્યાં ઘરમાં પણ જ્યાં પાણી ભરાઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી પાણીનો નિકાલ થતો નથી અને ઘરમાં પાણી ચાલુ થઈ જાય અને ચારે બાજુ પાણી ભરી ગયું, ઘરમાં પાણી આવી ગયું છે, એ છતાં નગર પંચાયતના કોઈ લોકો સાંભળતા નથી. એનો કોર્પોરેટરને પાણીના નિકાલ માટેની જરૂર છે. તાત્કાલિક આ પાણીનો નિકાલ થાય એ રીતે તમે વ્યવસ્થા કરો. બાજુમાં સવણો હોય છે અને બાજુમાં એ સોસાયટી રૂંધાણ પાક શાંતિના સોસાયટી વત્તા 25 વર્ષથી પ્રશ્ન છે અને એના નગરપાલિકા કોર્પોરેટરો કોઈ કામ કરી શકતા નથી. પછીમાં ગજેન્દ્રસિંહ બાપુ, પછી મામલતદાર સાહેબ, સીઓ સાહેબ આ 2 વર્ષથી અહીંયા આવી છે પણ કોઈ કામગીરી કરી શકતા નથી. અને પોલીસ પ્રોટેક્શન ગાડી દબોળો બી છે, દબોળો એટલા બધા આગાડી કર્યા છે કે એના લીધે જ પાણી ભરાય છે.